સમાચારમાં વાત કરીએ તો પાટલી તાલુકાના માલવડ હાઈવે પર લૂંટ કરવા આવેલા શખ્સોએ પોલીસ ની ગાડીને ટક્કર મારીને પીએસઆઈ ને પગે ઈજા પહોંચાડી ચોરીનો માલ તથા ગાડી અને બાઇક મૂકી ભાગી જતા ચકચાર મચી ગઈ છે પાટડી તાલુકાના માલવડ હાઇવે પર લૂંટ કરવા આવેલા શખ્સોએ પોલીસની ગાડીને ટક્કર મારીને પીએસઆઈને પગે ઈજા પહોંચાડી ચોરીનો માલ તથા ગાડી અને બાઇક મૂકી ભાગી જતા ચકચાર મચી જવા પામી છે જે અંગે ત્રણ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે એક મહિલા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ કાર અને બાઇક સહિત મુદ્દા માલ મુકી આરોપીઓ નાસી છૂટ્યા હતા ફરિયાદી રાજુભાઈ હેમુભાઈ તરવાડિયાએ એ રાત્રે ગાડીમાં માલ ભરીને અમદાવાદ થી હળબદ જઈ રહ્યા હતા તે દરમિયાન પેસેન્જરો કહેતા ગાડી માલવડ ચોકડી થી ધ્રાંગધ્રા તરફ ના અખિયાળાના બોર્ડ પાસે ઉભી રાખી હતી ત્યારે અચાનક મોડી રાત્રિ ના સમયે સ્કોર્પિયો ગાડી માલ ઉટારવો આવ્યા હતા અને ગાડીની તાલપત્રી તથા તેમાંથી માલ સમાન ના ચોરી રહ્યા હતા તે દરમિયાન આ લૂંટની બનાવની જાણ બજાણા પોલીસને થતા પીએસઆઈ વીબી કલોત્રા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સ્કોર્પિયોનો પીછો કરતા સ્કોર્પિયોના ચાલકે પોલીસની સરકારી વાહનને ટક્કર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી જેમાં પીએસઆઈ વીબી કલોત્રાને ડાબા પગે ઈજાઓ પહોંચી હતી ત્યારે પિકઅપ ગાડીના ચાલકને પણ મૂઢ માર મારી પકડી રાખી ગાડીમાંથી માલસામાનના કાર્ટૂન ઉતારતા હતા અને ડ્રાઈવર પાસેથી રોકડા રૂપિયા ચાર હજાર પાંચસો તથા બે કાર્ટૂન જેની કિંમત રૂપિયા પાંચ હજારની લૂંટ કરી હતી અને પોલીસ ગાડીમાંથી ઉતરે તે પહેલા અંધારાનો લાભ લઈ લૂંટારુઓ સ્કોર્પિયો ગાડી અને બાઇક મૂકી નાસી છૂટ્યા હતા જે અંગે આરોપીઓ કાળો મુન્નો હઝરત ફિરોઝ ત્રણે તથા ગાડીમાં બેઠેલ મહિલા જનકબેન દીપકભાઈ તથા કૌશિકભાઈ અમદાવાદવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેની વધુ તપાસ બજાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીબી કલોતરા ચલાવી રહ્યા છે જ્યારે પોલીસ પર હુમલો અને લૂંટથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે શાહરૂખ સિપાહી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સુરેન્દ્રનગર